अगर समाचार में बात करिए तो सुरेंद्रनगर शहर ना रिवर फ्रंट ऊपर करवामां आवेला दबाणो दूर करवानी कामगिरी आज थी शुरू करवामां आवी छे। खास करीने छेल्ला अनेक वर्षो थी सुरेंद्रनगर ना रिवर फ्रंट ऊपर दबाण करवामां आव्या छे। 29 लोको आ दबाण हटावी झुंबेश में बेघर बन्या छे। तरे खास करीने सुरेंद्रनगर ना रिवर फ्रंट ऊपर खाटला नाखी ने रस्ता में रहेवा लाग्या होय तेवा दृश्य उभा थया छे। सुरेंद्रनगर शहर ना रिवर फ्रंट ऊपर करवामां आवेला दबाण दूर करवानो प्रयास तंत्र द्वारा हाथ धरवामां आव्यो छे। सुरेंद्रनगर शहेरना रिवर फ्रंट ऊपर कुल 29 जेटला दबाणકારોને નોટિસો 4 દિવસ પહેલા આપવામાં આવી હતી। સુરેન્દ્રનગરના રિવર ફ્રન્ટ ઉપર 29 જેટલા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મોટા ભાગના મકાનદારો છે તેમને માટે કોઈ રહેવાની સુવિધા ન હોવાનું પણ સામે આવી રહ્યું છે। 29 લોકો આ દબાણ હટાવ ઝુંબેશમાં બે ઘર બન્યા છે, ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરના રિવર ફ્રન્ટ ઉપર ખાટલા નાખીને રસ્તામાં રહેવા લાગ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। કારણ કે આ લોકોને પાલિકા દ્વારા હજુ પણ કોઈ પણ પ્રકારના ઇન્દિરા ગાંધી આવાસ યોજનામાં મકાન ફાળવવામાં નથી આવ્યા અથવા કોઈ વૈકલ્પિક રહેવાની સુવિધા કરવામાં નથી આવી, જેને લઈને તાત્કાલિક ધોરણે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતા 29 જેટલા પાકા મકાન તોડી પાડવામાં આવતા 29 જેટલા પરિવારો બેઘર બન્યા હોય તેવા કિસ્સાઓ સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર સામે આવ્યા છે અને નાના બાળકો અને પોતાના પશુધન સાથે લોકો રસ્તા ઉપર રહેવા લાગ્યા હોય તેવા દ્રશ્યો પણ રિવરફ્રન્ટ ઉપર સર્જાયા છે। આજે ભોગાવો રિવરફ્રન્ટ બાજુના ગેરકાયદેસર દબાણો હતા, જે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી ટીમનું ગઠન કરી ઉચ્ચ અધિકારીઓને વાયસની કક્ષાના અધિકારી એમની ટીમ સાથે તેમજ મામલતદાર શહેરના અંતર્ગત જે આવતા 29 ગેરકાયદેસર દબાણકારો હતા અને કાર્યવાહી હાલ દબાણ દૂર કરવા ચાલુ, સાથે ચીફ ઓફિસર, સિટી સર્વે, RNB તમામ જે કચેરીઓ છે એના DB પણ જે અધિકારીઓ છે એમને હાજર રાખી અને આ કાર્યવાહી હાલ પહોંચાડવી છે। આ શું આવ્યા અત્યારે તમારે મકાન પાડવામાં આવ્યું છે, શું છે? તમે ક્યાં મકાનમાં રહેતા હતા? અત્યારે અહીંયા કેમ બેઠા? તો હવે જશો ક્યાં તમે? અમારા ઘરે છે. તમારું મકાન અત્યારે પાડી દેવામાં આવ્યું છે, તો તમે હવે જશો ક્યાં? ક્યાં જઈએ અમે રહેવા? બેઠા છીએ સ્કૂલ અહીંયા, ક્યાં જઈએ, ક્યાં રહેવા? આ તડકાના બેઠા છે, તમે કે રાત દીધો, તમે કે બહાર જવો, કદે અંદર કદે ગયો અમારો સામાન, હવે તમે ક્યાં જઈએ? તમે સરકાર પાસે શું માંગો છો? અમે મકાન માંગીએ, રહેવા તો જઈએ અમને, આ તો ક્યાં જઈએ? અમને આમ તડકે પડે રહેતી, અમે અમને મકાન જોઈએ, એટલે મહેરબાની કરીને અમને મકાન આપજો, અમને ક્યારે નદીના કાંઠે પડ્યા છે, અમને મકાન જોઈએ સાહેબ। હવે અત્યારે તમે રોડ ઉપર છો, બીજો કોઈ આશરો નથી? રોડ ઉપર બેઠા છો? હેલો, હા રોડ ઉપર બેઠા છો, બે ગાય કાપો ભાઈ સાહેબ, અમને કે મકાન આપો, અમને અમે જઈ ક્યાં રહેવા? બેઠા છે જો નદીના કાંઠે, સરકારની મકાનની સહાય છે તમને મળે તો? સરકાર અમને આપે ક્યાં રહેવા આશરો, અમે જઈ ક્યાં? આ બેઠા તોડકાના। મહેશભાઈ ઉતેરિયા સાથે લાઈવ 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।